ચીકી આપવી કે મોહનથાળ આપવો, એ મંદિરનો નિર્ણય છે. અને મંદિરના નિર્ણયની અંદર પણ આ જે વિવાદ થયો છે, વિવાદમાં પણ નિર્ણય માટે એ ચાલુ રાખવું બંધ કરવું, એ જે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટ નક્કી કરશે. પણ બધાએ મંત્રીઓને ખાસ વિનંતી કે પોતાનો સંયમ જાળવે. અને ગમે ત્યાં કાલે એક મંત્રી એવું બોલ્યા કે ભાઈ ચીકીનો પ્રસાદ તો રહેશે, તું શું તમારા બાપની પેઢી છે એટલે મંદિરની અંદર પણ તમે આવું બોલી શકો છો? તમારે કોઈ કહેવાવાળું નથી. 156 સીટો આવી ગઈ એટલે તમે રાજા થઈ ગયા છો, પણ અહીં તમને પરચો મળી ગયો છે. છેલ્લા 8 દિવસની અંદર માતાજીનો યંત્ર તૂટી ગયો છે, એનો પરચો તમને મળી ગયો છે. એક બીજો, માતાજીનો યંત્ર તૂટ્યું છે, સાથે માતાજીના ગર્ભગૃહમાં આગ પણ લાગી છે, તો આ તમારા પાપના કારણે આ પ્રજા દુઃખી થઈ રહી છે. અને ભવિષ્યની અંદર જો તમે યોગ્ય નિર્ણય નહીં લો તો વલણ 156 સીટો હોય તો માતાજીના હાથમાં એટલી શક્તિ છે કે તમારું ધનોત્મનો નીકળી જશે. એટલે લોકોની આસ્થા સમજવાનો પ્રયત્ન કરો, અને જો નહીં કરો તો હવે અમારા જાનના જોખમે પણ આ માટે જે કંઈ કરવું પડશે બધું કરીશું.